નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે બિન સચિવાલય સામાન્ય વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો જે જોતા હતા, જેમાં પાર્ટ વનમાં આપણે 84 સુધીના પ્રશ્નો જોયા હતા, આજે આપણે આગળના પ્રશ્નો જોઈશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચાલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 85 નંબરનો ક્વેશ્ચન, કેથોડ કિરણોની શોધ કોણે કરી હતી? રોઝન. કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું મુક્ત અણુ સ્વરૂપ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે? આ પ્રક્રિયાને ડી નાઇટ્રિફિકેશન કહે છે. તો સ્યુડોમોનાસ. મુરા જાતની ભેંસ ક્યાં જોવા મળે છે? તો પંજાબ અને હરિયાણામાં મુરા જાતની ભેંસ જોવા મળે છે. નેનોટેકનોલોજી શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? એરિક ડ્રેક્સલર ને નામના વ્યક્તિએ કર્યો હતો. માનવ આંખની જોવાની મર્યાદા કેટલી છે? 10 માઇક્રોમીટર. નેનો કણનું કદ કેટલું હોય છે? 1 થી 10 માઇક્રોમીટર. પૃથ્વી પર દૂરની વસ્તુ જોવા માટે વપરાતા ટેલિસ્કોપને કેવું ટેલિસ્કોપ કહે છે? ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવામાં આવે છે. પ્રકાશના કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે? જાંબલી રંગના. પ્રકાશના કયા રંગનું સૌથી ઓછું વિચલન થાય છે? તો લાલ રંગનું. આગળના ક્વેશ્ચન, મનુષ્યની આંખમાં કયા અંગમાં પ્રકાશના કિરણો સૌ પ્રથમ દાખલ થાય છે? તો કનિનિકામાં દાખલ થાય છે. આંખના કયા ભાગમાં પ્રકાશના જથ્થાનું નિયંત્રણ થાય છે? આઈરિસમાં. આંખના કયા ભાગમાં પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે? નેત્રપટલ. લઘુદ્રષ્ટિની ખામીને શું કહે છે? તો માયોપિયા, દૂરની વસ્તુ સ્પષ્ટપણે ન દેખાય તે કહેવામાં આવે છે. લઘુદ્રષ્ટિની ખામીને દૂર કરવા કેવા લેન્સ વપરાય છે? અંતર્ગોળ લેન્સ વપરાય છે. ગુરુદ્રષ્ટિની ખામીને શું કહે છે? હાઇપરમેટ્રોપિયા, નજીકની વસ્તુ સ્પષ્ટપણે ન દેખાય. ગુરુદ્રષ્ટિની ખામીને દૂર કરવા કેવા લેન્સ વપરાય છે? તો બહિર્ગોળ લેન્સ વપરાય છે. પ્રેસ્બોબાયોપિયામાં કયાની વસ્તુ જોવામાં મુશ્કેલી પડે છે? તો નજીક અને દૂર બંનેની વસ્તુ જોવામાં મુશ્કેલી પડે છે. પ્રેસ્બાયપિયાની ખામી દૂર કરવા કેવા લેન્સ વપરાય છે? તો બાયસ્કેલ દ્વિકેન્દ્રી લેન્સ વાપરવામાં આવે છે. અને આ મિત્રો, જો આની PDF તમે લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલ ઉપર આજે આની PDF મૂકી દેવામાં આવશે. તારાઓના ટમટમવાની ઘટના કોને આભારી છે? તો પ્રકાશનું વક્રીભવન. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી પણ ઉજાસનું કારણ પ્રકાશની કઈ ઘટના છે? પ્રકાશનું પ્રકિરણ. પ્રકાશના કયા ગુણધર્મને કારણે આપણને સૂર્ય તેના ખરેખર સૂર્યોદય કરતાં 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત કરતાં 2 મિનિટ મોડો જોવા મળે છે? તો પ્રકાશનું વક્રીભવનના કારણે. ધુમાડાના કણો પાણીના સૂક્ષ્મ ટીપા દૂરના આલંબિક કણોના લીધે પ્રકાશના પ્રકિરણન થવાની ઘટનાને શું કહે છે? ટિંડલ અસર કહેવામાં આવે છે. આકાશમાં દિવસ દરમિયાન ભૂરો રંગ પ્રકાશના કઈ ઘટનાને લીધે દેખાય છે? તો પ્રકાશનું પ્રકિરણન. લાલ રંગને ભયદર્શક સિગ્નલ તરીકે કેમ વાપરવામાં આવે છે? કારણ કે તેનું પ્રકિરણન સૌથી ઓછું થાય છે, આથી તેને દૂરથી પણ સરળતાથી જોઈ શકાય છે. સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? પ્રકાશના પ્રકિરણના કારણે. પ્રકાશના પ્રકિરણનમાં સંશોધન કાર્યને કયા વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? ચંદ્રશેખર વેંકટ રામન. ભારતના વૈજ્ઞાનિક બાબતમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો? ચંદ્રશેખર વેંકટ રામનને. સોનારનું પૂરું નામ જણાવો. સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંગિંગ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 ફેબ્રુઆરીના રોજ. ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા રામન અસરની શોધની યાદમાં ઉજવવામાં આવે છે.
વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું હતું? હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેર. ખગોળશાસ્ત્રી અવકાશમાં અંતર માપવા માટે કયો એકમનો ઉપયોગ કરે છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ AU. એક AU બરાબર કેટલા કિલોમીટર? 1.496×108 પૃથ્વીના કેન્દ્ર અને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું અંતર. સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? સ્પુટનિક 1 રશિયાનો. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? રોહિણી 1980. એશિયાનો સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં આવેલો છે? ડેબ્રુગઢમાં. નોનસ્ટિક રસોઈના વાસણ બનાવવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? ટેફ્લોન. જ્યારે કોઈ પરમાણુ પોતાની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનનો મેળવે ત્યારે તે પરમાણુ કેવો વિદ્યુતભાર બને છે? ઋણ વિદ્યુતભાર બને છે. ઇલેક્ટ્રોનને મેળવવાની પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? રિડક્શન કહેવામાં આવે છે. ઓક્સિડેશન અને રિડક્શન જ્યારે બંને પ્રક્રિયાઓ સાથે થાય તે પ્રક્રિયાને શું કહે છે? રેડોક્સ કહેવામાં આવે છે. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન, રિડક્શન. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે તેને કેવો એજન્ટ કહે છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવામાં આવે છે. જે પદાર્થ ઇલેક્ટ્રોનનો ત્યાગ કરે તે કેવો એજન્ટ કહેવાય છે? રિડ્યુસિંગ એજન્ટ કહેવામાં આવે છે. એસિડ સ્વાદમાં કેવા હોય છે? તો ખાટા હોય છે. એસિડ લિટમસ પેપર પર શું અસર કરે છે? એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ કરે છે. બેઝ સ્વાદમાં કેવા હોય છે? તો તુરા હોય છે. અને બેઝ લિટમસ પેપર શું અસર કરે છે? તો બેઝ લાલ કરે છે. શરીરમાં જમવાનું પચાવવામાં કયા પ્રકારનો એસિડનો હાથ હોય છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl. આંબલીમાં કયા પ્રકારનું એસિડ હોય છે? ટાર્ટ્રિક એસિડ હોય છે. ટામેટામાં કયા પ્રકારનું એસિડ હોય છે? ઓક્ઝિલિક એસિડ હોય છે. દહીં છાશમાં કયા પ્રકારનું એસિડ હોય છે? લેક્ટિક એસિડ હોય છે. લીંબુમાં કયા પ્રકારનું એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. કીડીના ડંખમાં કયા પ્રકારનું એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. સંતરામાં કયા પ્રકારનું એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. લોખંડ પર જસત ઝીંકની પરત ચડાવવા માટે કયા એસિડનો ઉપયોગ થાય છે? સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. કપડામાં પડેલા કાટના ડાઘના નિશાન દૂર કરવા કયા એસિડનો ઉપયોગ થાય છે? ઓક્ઝિલિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. એસિડની પ્રબળતાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવો. HCl પ્રથમ આવે, HNO3 સેકન્ડ નંબર પર, H2SO4 અને પછી CH3COOH આવે. એસિડ રાજા કેવી રીતે બને છે? તો પ્રમાણમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડને મિશ્રણને એસિડ રાજા કહે છે, એક્વારેઝિયા. કોના સિદ્ધાંત અનુસાર જે સંયોજનો પ્રોટોન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે તેને બેઝ કહેવામાં આવે છે? બોન્સ્ટ્રેટેડ લોરી. કોના સિદ્ધાંત અનુસાર જે સંયોજનો ઇલેક્ટ્રોનની એક નિર્જન જોડી પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે? લુઇસ ઇલેક્ટ્રોનિક સિદ્ધાંત અનુસાર. એસિડિક માટે કયા બેઝનો ઉપયોગ કરવામાં આવે છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, NgOH2. એસિડ અને બેઝને મિશ્રિત કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. રસાયણનો રાજા કયા એસિડને કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ. એસિડિટી દૂર કરવા માટેનું ટોનિક ઇનોમાં કયા ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે? સોડિયમ બાયકાર્બોનેટ. અગ્નિશામક યંત્રોમાં કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે? સોડિયમ બાયકાર્બોનેટ. બારૂદ બનાવવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? પોટેશિયમ નાઇટ્રેટ. સમુદ્રના પાણીના pHનું મૂલ્ય સામાન્ય રીતે શું હોય છે? તો 8.4. એસિડ કે બેઝની એસિડિટી કે બેઝિસિટી માપવાનો માપદંડ શું છે? pH. આપણા શરીરનું pH મૂલ્ય કેટલું હોય છે? 7.0 થી 7.8. વરસાદના પાણીને કયા pH મૂલ્ય માટે એસિડ વર્ષા કહેવામાં આવે છે? 5.6 થી ઓછું. pHનું મૂલ્ય કેટલું હોય
તો જે તે દ્રાવણ એસિડિક કહેવાય છે, 7થી ઓછું. પીએચનું મૂલ્ય કેટલું હોય જે દ્રાવણ બેઝિક કહેવાય છે, 7થી વધારે હોય તેને બેઝિક કહેવામાં આવે છે. પીએચના કયા મૂલ્ય માટે દ્રાવણ તટસ્થ હોય છે, 7. એનએસીએલમાં ના દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હોય છે, 7. એનએઓએચ અને એચસીએલને સમાન માત્રામાં મિશ્રિત કરતા બનતા દ્રાવણનું પીએચ મૂલ્ય શું હોય છે, 7. માનવીના મુખમાં કેટલા પીએચના મૂલ્ય બાદ દાંતોની ક્ષયની શરૂઆત થાય છે, 5.5થી ઓછું હોય ત્યારે. દાંતનું ઇનેમેલ શેનું બનેલું હોય છે, કેલ્શિયમ ફોસ્ફેટનું. શરીરનો કયો ભાગ સૌથી મજબૂત હોય છે, ઇનામલ ભાગ જે હોય છે સૌથી મજબૂત હોય છે ઇનેમેલ. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને PDF તમને મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.